જે રીતે હિન્દુ ધર્મમાં લગ્નના ખર્ચા ઘટાડવા માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, તેવી જ રીતે ડીસામાં છેલ્લા 15 વર્ષથી મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ નિકાહ યોજાઈ રહ્યા છે. અને આજે આ પ્રસંગે 25 જોડાએ એકસાથે નિકાહ પઢીને પોતાના દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી. સમાજમાં કુરિવાજો અને ખોટા ખર્ચ દૂર કરવા માટે હવે દરેક સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મુસ્લિમ સમાજ પણ હવે અન્ય સમાજોના નકશે કદમ પર ચાલવા માંડી છે. આજે ડીસામાં પણ મુસ્લિમ સમાજની સંસ્થા ડીસા સમાજ સેવા ટ્રસ્ટ સમૂહ નિકાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 25 જોડાઓએ ભાગ લઈ સંયુક્ત રીતે નિકાહ પઢ્યા હતા. કોરોના કાળ દરમિયાન સરકારની SOPની સંપૂર્ણ પાલન થાય તે બાબતનું પણ આજે આ સમૂહ નિકાહના કાર્યક્રમ દરમિયાન વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને દુલાઓને માસ્ક પહેરવાનું આવ્યા હતા. આ ઉપરાંત સમૂહ નિકાહ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ના થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. આજે સંયુક્ત રીતે નિકાહ પઢીને દાંપત્ય જીવનની શરૂઆત કરનાર 25 યુગલોને આશીર્વાદ આપવા માટે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, પ્રકાશભાઈ ભરતિયા, ડૉક્ટર સલીમ શેખ, અતિકુરભાઈ રહેમાન, હારૂનભાઈ એજાજા ખાસ હાજર રહ્યા હતા. અને આ સમૂહ નિકાહનું આયોજન ડીસાના ગનીભાઈ શેખ, ડીસા પાલિકાના પૂર્વ સદસ્ય મહેબૂબભાઈ શેખ અને ઝાકીરભાઈ મેમણ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તારીખ 21/3/2021 ના રોજ દરગાહ શરીફ ડીસા ભાઈજાન ભાવાની દરગાહ ઉપર ડીસા સમસ્ત મુસ્લિમ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ વતી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં અમદાવાદના ધી ગુજરાત વેલફેર ટ્રસ્ટના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે. તેના અંદર જે દુલ્હા દુલ્હનોએ ભાગ લીધેલ છે તેને દરેકને હું આશીર્વાદ પાઠવું છું, દરેકને હું અભિનંદન પાઠવું છું. આ તબક્કે આ સમૂહ લગ્નની અંદર જે લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે તેમનો પણ હું સાચા હૃદયથી આભાર વ્યક્ત કરું છું. સમૂહ લગ્ન માત્ર કુરવાજો અને ખોટા ખર્ચાઓ બંધ કરવા માટે કરવામાં આવતા હોય છે, તેથી આ સમૂહ લગ્નમાં દરેક લોકોએ સાથ સહકાર આપીને પોતાની સમાજને સમૃદ્ધ અને મજબૂત કરવી જોઈએ, આવી આશા અપેક્ષા રાખું છું.